આપણી પાસે ગુડ વિધેયના વિકલિતનો એક દાખલો છે વાય બરાબર એક્સની એક્સ ઘાત અને આપણે એક્સની સાપેક્ષે વાયનું વિકલિત શોધીશું એટલે કે ડીવાય બાય ડીએક્સ શોધીશું હવે તમને એમ થશે તેથી ઘાતાંકનો નિયમ વાપરી શકાય નહીં તો હવે તેને કઈ રીતે ઉકેલી શકાય આપણે સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ લઈએ સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ લેતા આપણને લોગ વાય બરાબર નેચરલ લોગ ઓફ x ની એક્સ ઘાત મળે હવે ઘાતાંકનો નિયમ અથવા લઘુગણકના નિયમ અનુસાર જો આપણે નેચરલ લોગ ઓફ કોઈક કોઈક પદની ઘાત લઈએ તો તેના બરાબર એક્સ મળે તેથી આપણે આ પદાવલીને ફરીથી લખીએ નેચરલ લોગ ઓફ વાય બરાબર એક્સ ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ હવે બંને બાજુ એક્સની ની સાપેક્ષે વિકલિત લઈએ બંને બાજુ સાપેક્ષે વિકલિત લઈએ આ પ્રમાણે સાંકળનો નિયમ એટલે કે ચેન રૂલ નો ઉપયોગ કરીયે અહીવાય ડીએક્સ ડીવાય બાઇડી ગુણિયા આ આખા પદ નું વિધેયની સાપેક્ષે વિકલિત એટલે કે નેચરલ લોગ ઓફ એક્સ એટલે કે નેચરલ લોગ ઓફ એક્સ નું વિકલિત એક છેદમાં એક્સ મળે તેવી જ રીતે નેચરલ લોગ ઓફ વાય નું વાયની સાપેક્ષે વિકલિત એક ના છેદમાં વાય મળે માટે ગુણ્યા એકના છેદમાં વાય હવે અહીં વિકલિતના ગુણાકાર નો નિયમ વાપરીએ તેના બરાબર પહેલા પદ નું વિકલિત એક મળે ગુણ્યા બીજું પદ તેથી ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વત્તા બીજા પદ નું વિકલિત જે એકના છેદ માં એક્સ થશે ગુણ્યા પ્રથમ પદ એટલે કે એક્સ માટે ડીવાય વાય બાય ડીએક્સ એક ના છેદમાં વાય બરાબર નેચરલ લોગ ઓફ એક્સ વત્તા એક્સ અહીંથી કેન્સલ થઈ જશે એક હવે બંને બાજુ વાય વડે ગુણીયે માટે ડીવાય ડીએક્સ બરાબર ડીવાય ડીએક્સ બરાબર વાય ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વધતા એક જો આપણને અહીં વાય ન જોઈતું હોય તો વાય બરાબર ની એક્સ ઘાત મૂકી શકાય માટે એક્સની સાપેક્ષે વાયનું વિકલિત બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સની એક્સ ઘાત ગુણ્યા નેચરલ log ઓફ એક્સ વત્તા એક જો તમે બંને બાજુ નેચરલ log લેવાનું જાણતા ન હોવ તો આ તમારા માટે ટ્રિકી પ્રશ્ન હોઈ શકે હવે બીજું એક ઉદાહરણ લઈએ વાય બરાબર એક્સની એક્સની એક્સ ઘાત હવે આપણે એક્સની સાપેક્ષે વાયનું વિકલિત શોધવાનું છે ડીવાય બાય ડીએક્સ બરાબર શું થાય આપણે જે અગાઉ કર્યું તે જ કરીએ સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ લઈને આ પદનું વિભાજન કરીએ જેથી આપણે જે નિયમ વડે કામ કરી શકીએ તે પદ મેળવી શકાય બંને બાજુ નેચરલ લોગ લઈએ માટે નેચરલ લોગ ઓફ વાય બરાબર નેચરલ લોગ ઓફ એક્સ ની એક્સ ની એક્સ ઘાત આ પ્રમાણે માટે આના બરાબર એક્સ ની એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ તેથી આ સમીકરણનો સાદુ રૂપ નેચરલ લોગ ઓફ વાય બરાબર એક્સ ની એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ થાય પરંતુ આપણી પાસે હજુ પણ એક્સ ની એક્સ ઘાત છે આપણે જો ફરીથી બંને બાજુ નેચરલ લોગ ઓફ એક્સ લઈએ તો તે ઘણું અઘરું બને આપણે નેચરલ લોગ ઓફ એક્સ ની એક્સ ઘાતને હમણાં જ ઉકેલ્યું તેનો ઉપયોગ કરીને આ બાબત ઉકેલી શકાય તેથી સમીકરણની બંને બાજુએ વિકલિત લઈએ સમીકરણની બંને બાજુએ વિકલિત લઈએ આ પ્રમાણે બંને બાજુએ સાપેક્ષે વિકલિત લઈએ હવે એક્સની સાપેક્ષે આનું વિકલિત નેચરલ લોગ ઓફ વાયનું એક્સની સાપેક્ષે વિકલિત બરાબર એકના છેદમાં વાય ગુણ્યા ડીવાય બાય ડીએક્સ થશે આ પ્રમાણે જે આપણે ગુઢ વિધેયના વિકલનમાં શીખ્યા અને તેના બરાબર પહેલા પદનું વિકલિત ગુણ્યા બીજું પદ માટે ડી ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ નું વિકલિત ડી બાયડીએક્સ ઓફ નેચરલ લોગ ઓફ એક્સ ગુણ્યા એક્સની એક્સ ઘાત હવે એક્સની સાપેક્ષે એક્સની એક્સ ઘાતનું વિકલિત શું થાય આપણે તે હમણાં જ શોધ્યું તેના બરાબર એક્સની એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વધતા એક મળે આપણે તેને અહીં લખીએ તેના બરાબર એક્સની એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વત્તા એક ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વત્તા નેચરલ લોગ ઓફ એક્સનું વિકલિત એકના છેદમાં એક્સ થાય એકના છેદમાં એક્સ ગુણ્યા એક્સની એક્સ ઘાત અને સમીકરણની ડાબી બાજુ એકના છેદમાં વાય ગુણ્યા ડીવાય બાય ડીએક્સ છે હવે બંને બાજુ વાય વડે ગુણીએ માટે ડીવાય બાય ડીએક્સ એક્સની સાપેક્ષે વાયનું વિકલિત બરાબર વાય ગુણ્યા એક્સની એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વત્તા એક ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ વત્તા એકના છેદમાં એક્સ જે એક્સની માઇનસ એક ઘાત થશે તેથી આના બરાબર એક્સની એક્સ ઓછા એક ઘાત આ પ્રમાણે હવે જો આપણને અહીં વાય ન જોઈતું હોય તો તેના જગ્યાએ હવે જો આપણને અહીં વાય ન જોઈતું હોય તો તેની જગ્યાએ આ લખી શકાય માટે dy વાય બાય ડીએક્સ એક્સની સાપેક્ષે વાયનું વિકલિત બરાબર એક્સની એક્સ ઘાત અને તેની પાછી એક્સ ઘાત ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ x એક્સની એક્સ ઓછા એક ઘાત આપણે તેને આ પ્રમાણે ઉકેલી શકીએ